અફસોસ કરવાની જરૂર નથી ડાક્ટર બાબુ. હું જાણું છું કે આ મારો છેલ્લો શ્વાસ. રામભાઈ, રામભાઈ જી ગોપાલ એમને આજે આવવાના છે, એમને લેવા ગાડી પર સ્ટેશન ઉપર ગઈ છે. ગોપાલ મિસ, મારે તને એક ભલામણ કરવી છે. તમારી બધી જ મિલકત હું ગોપાલદાસ. રામભાઈએ જરિયાની કોલસાની બધી ખાણો વેચી નાખી છે અને એ તમામ મિલકત વિલમાં તમને સોંપી છે. જરિયાની માત્ર થોડીક જમીન એમના એકના એક પુત્ર સત્યકામને નામે છે, જે એના લગ્ન વખતે તમારે એને સોંપવાની છે. ગોપાલ, તો તારો કોલસાની ખાણોનો ધંધો સમેટીને ખેતીમાં જોડાઈ ગયો. હું તેમ ન કરી શક્યો. આજે જીવનના અંતે મને તારી વાત સાચી લાગે છે. આથી મારો માવગરનો દીકરો હું તને સોંપું છું. તારા જેવો જ સાચો ખેડૂત, સારો માણસ બનાવજે. રામભાઈ સત્યને લઈ આવો. હા રામભાઈ. રામભાઈ, હું ધરતી મારા સોગંદ ખાઈને કહું છું કે સત્યને તમારી ઈચ્છા મુજબ છે. મારી દીકરી રોહિણીને એની સાથે લગ્ન કરીશ. હું વચન વચન આપું છું બસ. હા ભાઈ, હા સાચી. બેટા ગોપાલ, આજથી આ સત્ય હું તને સોંપું છું. અરે ભાઈ સાહેબ, મારે બાપુને મળવું છે. અરે પણ એમ બાપુને ન મળાય. એક વાર કહું, સાંભળતો નથી રોચા. અરે પણ શું છે તકુભા, એને લાવ. બાપુ આ વાણિયો કારુનો જીત કરે છે. બાપુને મારે મોઢો મોઢ મળવું છે. મળવું છે? મળો. મારું નામ ગોપાલદાસ. આપના રાજમાં છેલ્લા 15 વર્ષથી ખેતી કરું છું બાપુ. વાણિયો ખેતી કરે છે? પછી આ 2 કાંઠાની વગડાવ જમીન છે, તે મને યોગ્ય કિંમતે આપો બાપુ. કેમ, પૈસા વધી ગયા? ના, એવું નથી બાપુ. પણ આ તો પારકી થાપણ, એટલે જાતે દાડે હોંકારો દે ત્યાં જ નાખું કામનું ને. આ વગડાને હું વનરાવન બનાવીશ બાપુ. પણ આ તો કોતરો, એ વગડાવ જમીન છે. અહીંયા થશે શું? બધું થાય બાપુ, જો દાનત સાફ હોય તો. આ દુનિયામાં ધરતી જેવો બીજો શેઠ કયો છે? આ નદીના માળને બંધ બાંધીને રોકવામાં આવે ને બાપુ, તો આ જમીનમાં તો બનારસી લંગડો પાકે. અરે ગરીબોના અમરફળ જેવા બોર ઢગલા બંધ ઉતરે. આ માગણી કરે 2 વર્ષ થયા છે, પણ દાદ કોર દે છે બાપુ. લ્યો. પણ અહીંયા જંગલી દીપડા રંજાડશે નહીં? આ તમારી પડખેના દીપડા રંજાડે નહીં ને બાપુ, તોય ઘણું છે. આ જમીન તમને આપી તમારી મરજી મુજબ, પણ મારા રાજ્યમાં ખેતીવાડી ખાતું સોંપો રહેશો? અરે બાપુ, હું તો મુદ્દલે અંગ્રેજી ભણ્યો નથી. આ ધરતીની સેવા કરી જાણું ને ગાયું ભેંસું રાખું. બાકી એક વાત છે, તમારે અહીંયા જો કોઈ કામકાજ વગરનું હોય તો મોકલી આવજો મારી આગળ. છે તો હું એને ખેડું બનાવીશ બાપુ. ચોક્કસ ચોક્કસ. તો હાલો મારા ભાઈ ઉતારે. હાલો ભલે બાપુ. હજી થોડા વર્ષ પહેલાની જ વાત છે, જ્યાં આવળ અને બાવળ સિવાય એક પણ ઝાડ નહોતું, એવા વેરાન કોતરોમાં આ ગોપાલદાસે બુદ્ધિ, મહેનત અને મૂડીનો ત્રિવેણી સંગમ રચ્યો. સામેથી કુદરતે માનવીના આ પ્રચંડ પુરુષાર્થનો જવાબ આપ્યો.
એક જ માણસના પુણ્ય પ્રતાપે આ વગડાઉ જમીને ગુજરાત આખાઈને આંબા જાંબુ ચીકુ અને રાયણના ઝુંડથી મહેકતું કરી મોકલો. સહિયારી ખેતીના શ્રી ગણેશ મંડાણા વનમાં વનરાવન વસ્યો, મોતી જેવો મોલ લહેરાવા માંડ્યો, ધરતીએ નવા શણગાર સજા. આ ઝાડપાન, કોતરો, ગાયો અને ભલાભોળા ગ્રામજનો વચ્ચે રામભાઈનો પુત્ર સત્યકામ અને ગોપાલદાસની પુત્રી રોહિણી ઉછરીને મોટા થયા. Thank you.
સત્ય એ સત્ય સાંભળે છે? સાંભળું છું, બેરો નથી. જિંદગી આખી આમ ને આમ પસાર થાય તો કેટલું સારું. જિંદગી તારા સાથે. અરે બાપા ને કહું છું, કોઈ સારો મૂર્તિઓ ગોતી તારા હાથ પીળા કરી દે. તો બાપા મૂર્તિઓ જોઈ રાખ્યો છે તો ઘણું સારું. હું હનુમાનજી ને પ્રસાદ ચડાવીશ કે જલ્દી તારા લગ્ન કરી નાખે એટલે તારાથી છૂટું. અરે વાહ હનુમાન ભગત, મારાથી છૂટવા માંગે છે? અરે એક જન્મ તો શું, હું તને સાત સાત જન્મ સુધી નહીં છોડું. અરે છોડે, આ ભળાવી આખી કેસે. એ એ છોડ. જે તમને એમ ગોપાલ બાપા. ઓ જે સોને ભાઈ, હરજી મજામાં છે ને? મજામાં છે. માસ્ટર સાહેબ છે ને? અંદર બેઠા છે ને? હા જી. સારું. હા પરમાનંદ ભાઈ. ઓહો આવો આવો બાપા, બેસો બેસો. આજે કઈ તમે આટો ખાધો? રોજના નિયમ પ્રમાણે સાંજે વાડીએ તો આવવાનો જ હતો. અહીંથી નીકળ્યો તો તે થયું કે દાસભાઈ ને મળતો જાઉં, અને વાત કરવાનું વિષામું તમારા સિવાય બીજું છે પણ કોણ. કઈ ખાસ વાત છે દાસભાઈ? થાય છે કે ઋણ મુક્ત થાઉં. ઋણ? કોનું ઋણ? યાદ છે દાસભાઈ, જરિયામાં રામભાઈના મૃત્યુ વખતે મેં વચન આપેલું કે એમના દીકરા સત્યકામને હું ઉછેરીને મોટો કરીશ, એમની મિલકતનો યોગ્ય વહીવટ કરીશ, અને મારી દીકરી રોહિણીના એની સાથે લગ્ન કરીશ. બાપા આ કળિયુગમાં તમારા જેવા મિત્ર મળવા બહુ મુશ્કેલ છે. રામભાઈની થાપણ જીવની જેમ સાચવી, સત્યકામને કોલેજમાં ભણાવ્યા, ખેતીવાડીમાં પાવરદા કર્યા, અને આજે મેં તમારી ફરજ બજાવી છે દાસભાઈ. સત્યકામ અને રોહિણી નાનપણથી એકબીજાની સાથે થયેલા કુદા છે, હવે બંનેના લગ્ન થઈ જાય તો મારા જીવને નિરાશ થાય. ભારે રૂડી વાત કરી બાપા તમે. સત્યકામભાઈ અને રોહિણીબેનના લગ્ન થઈ જાય